क्वेश्चन नंबर 6 पार्ट 6 साउंड्स ऑफ एनिमल्स एंड बर्ड्स SOUNDS साउंड्स એટલે અવાજ OF ઓફ એટલે નું ના ની ANIMALS એનિમલ્સ એટલે પ્રાણીઓ ANDI એન્ડ એટલે અને BIRDS બર્ડ્સ એટલે પક્ષીઓ આ પાઠમાં આપણે પ્રાણીઓના અને પક્ષીઓના અવાજ વિશે શીખવાના છીએ જે તમે ધ્યાનપૂર્વક શીખજો અ ડોગ બાર્ક્સ અ ડોગ બાર્ક્સ એટલે કૂતરો ભસે છે કેવી રીતે BOW બાર્ક એટલે ભસવું અ કેટ મ્યુઝ અ સેટ કેટ MEWS મ્યુઝ મ્યુઝ એટલે મિયાઉ મિયાઉ કરવું અ કાવ મૂઝ અ COW કાવ MWS મૂઝ મૂ એટલે ભાંભરવું અ સિપ બ્લિટ્સ અ SHEEPC સિપ BLEATS બ્લિટ્સ બ્લિટ્સ એટલે બાબા બ્લિટ એટલે બેં બેં કરવું અ પિગ ગ્રન્ટ્સ અ PIG પિગ GRUNTS ગ્રન્ટ્સ ગ્રન્ટ એટલે દરકવું જો ઓઈંક 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 એટલે ગ્રન્ટ દરકવું અ ડોન્કી બ્રેઝ અ DONKEY BRAYS હી હો બ્રે એટલે ભૂંકવું અ ક્રો કોસ અ CROW ક્રો CWS કોસ CWCW કોકો કો એટલે કાં કાં કરવું અ કોક ક્રોસ અ COCK કોક CROWS ક્રોસ કોક અ ડુડલડુ ક્રો એટલે કુકડી કૂક કુકડી કૂક કરવું અથવા કુકડે કૂક કરવું અ DUCK ડક QUACKS ક્વેક્સ ક્વેક એટલે ક્વેક 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 એટલે બતકનો અવાજ અ હેન ક્લક્સ ક્લક એટલે મરઘીનો અવાજ ક્લક ક્લક અ HEN હેન CLUCKS ક્લક્સ અ ડવ કુસ અ DOV ડવ COS કુઝ કુ એટલે ગુગુ કરવું અ લાયન રોઅર્સ અ LION લાયન ROARS રોઅર્સ રોઅર એટલે ગર્જના કરવી અ હોર્સ નેઝ અ HORSE હોર્સ NEIGHS નેઝ નેઝ એટલે હણહણવું એન એલિફન્ટ ટ્રમ્પેટ્સ AN ELEPHANT એલિફન્ટ TRUMPETS ટ્રમ્પેટ્સ એટલે હાથીનો અવાજ અ ગોટ બ્લિટ્સ અ GOAT ગોટ એટલે બકરી
BLEATS બ્લિટ્સ એટલે બે બે કરવું. ફન ટાઈમ. બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રાણીઓ પક્ષીઓના નામ લખો અને તેમના અવાજના શબ્દો સાથે જોડો. ચલો શબ્દ જોઈ લઈએ બાળકો. ઓપ્શન જોઈ લઈએ. ડીઓવી ડવ, ડવ એટલે કબૂતર. એલી પીએચ એન્ટી, એલિફન્ટ એટલે હાથી. એચઓઆરએસી હોર્સ એટલે ઘોડો. એલઆઈઓએન લાયન એટલે સિંહ. જીઓએટી ગોટ, ગોટ એટલે બકરી. સીઓસીકે કોક, કોક એટલે કૂકડો. COW કાઉ, કાઉ એટલે ગાય. એક્ઝામ્પલ એટલે ઉદાહરણ. જો બાળકો તમને અહીં નીચે એક એન એલિફન્ટ લખેલું દેખાય છે, હાથી દેખાય છે. હાથીનો અવાજ કેવો હોય? ટ્રમ્પેટ હોય ને. તો જો એને તમારે અહીંયા લીટી ઉદાહરણ દોરેલું છે, અહીંયા ટ્રમ્પેટ સાથે જોડી દેવાનું છે. તેની સામે બાળકો તમને એક સિંહ દેખાય છે, સિંહને લાયન કહેવાય. તો અહીંયા લખવાનું ઓ તો છે જ, LION લાયન લખી દીધું. હવે એને અવાજ કેવો હોય? રોર્સ હોય તો રોર સાથે આવી રીતે તમારે જોડી દેવાનું. સિંહની નીચે બાળકો તમને કબૂતર દેખાય છે, કબૂતરને ડવ કહેવાય. તો જો અ તો લખેલું જ છે, ત્યાં DOV ડવ લખી દો. ડવ એટલે કબૂતર. તો કબૂતરનો અવાજ કેવો હોય? કૂઝ હોય. તો જો ઉપર પહેલા નંબર સાથે COOS સાથે જોડી દેવાનું. બાળકો અહીં તમને એક ઘોડો દેખાય છે, ઘોડાને હોર્સ કહેવાય. અ હોર્સ, HORSE હોર્સ. એનો અવાજ કેવો હોય? નેઝ હોય. NEIGHT નેઝ. ગુલાબી કલર, પિંક કલર લખેલું, એની સાથે ઉપર તમે જોડી દેજો. બાળકો અહીં તમને એક ગાય દેખાય છે, ગાયને અ કાઉ કહેવાય. તો જો અહીંયા નીચે લખી દેવાનું અ COW કાઉ. પછી એનો અવાજ મૂઝ હોય, એને ગુલાબી કલર સાથે આવી રીતે જોડી દો. બાળકો અહીં તમને કૂકડો દેખાય છે, કૂકડાને કોક કહેવાય. અ કોક, COCK કોક. કોકનો અવાજ ક્રોસ હોય, CROWS ક્રોસ, એની સાથે જોડી દેવાનું. બાળકો અહીં તમને એક બકરી દેખાય છે, બકરીને ગોટ કહેવાય. અ GOAT ગોટ. ગોટનો અવાજ બ્લિટ્સ હોય તો એને ઉપર બ્લિટ્સ સાથે BLEATS બ્લિટ્સ સાથે જોડી દેવાનું. બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રાણીઓ પક્ષીઓના નામ લખો અને તેમના અવાજના શબ્દો સાથે જોડો. ચલો ઓપ્શન જોઈ લઈએ, શબ્દ જોઈ લઈએ. DONKEY ડોંકી એટલે ગધેડો. DUCK ડક એટલે પતક. CAT કેટ એટલે બિલાડી. PIG પિગ એટલે ભૂંડ. CROW ક્રો એટલે કાગડો. SHEEP સિપ એટલે ઘેટું. HEN હેન એટલે મરઘી. DOG ડોગ એટલે કૂતરો. જો બાળકો તમને આ કૂતરો દેખાય છે, કૂતરાને અ ડોગ કહેવાય. અ DOG ડોગ લખી નાખીને છે. હવે એને આપણે અવાજ સાથે જોડો તો શું આવશે? બાર્ક આવશે. પિંક કલરમાં બાર્ક દેખાય, એમાં જોડી દેવાનું ગુલાબી કલર સાથે. BARK બાર્ક્સ એટલે ભસવું. બાળકો અહીં તમને બિલાડી દેખાય છે, બિલાડીને કેટ કહેવાય. અહીં લખી દો અ CAT કેટ. કેટ એટલે બિલાડી લખી દીધું. હવે એનો અવાજ કેવો? મ્યુઝ હોય ને. તો એને કેસરી કલર સાથે સામે જોડી દો. MEWS મ્યુઝ. બાળકો અહીં તમને ઘેટું દેખાય છે, ઘેટાને SHEEP સિપ કહેવાય. અહીંયા લખી દીધું. હવે આપણે એનો અવાજ બ્લિટ્સ હોય તો BLEATS બ્લિટ્સ સાથે જોડી દેવા.
અહીં તમને ગધેડું દેખાશે, ગધેડા એને ડોંકી કહેવાય, બીજો એને કે યુ આઈ ડોંકી લખી દીધું. હવે એને ઉપર બી આર એ વાય એસ પ્રેસ સાથે જોડી દો. બાળકો અહીં તમને ભૂંડ દેખાય છે, ભૂંડને પીક કહેવાય, પી આઈ જી પીક લખી દીધું. હવે એને આપણે નીચે ગ્રંટ જી આર યુ એન ટી એસ ગ્રંટ સાથે જોડી દેવાનું. બાળકો અહીં તમને બતક દેખાય છે, બતકને ડક કહેવાય, બીજું સિક્કે ડક લખી દીધું નીચે. હવે એનો અવાજ કયો, ક્વેક્સ હોય, યુ યુ એ સિક્કે એસ ક્વેક્સ. બાળકો અહીં તમને એક કાગડો દેખાય છે, કાગડાને ક્રો કહેવાય, સી આર ઓ ડબલ્યુ ક્રો એટલે કાગડો. એને હવે આપણે ક્રોસ સાથે જોડી દેવા, જો ઉપર લખ્યું છે ને સી એ ડબલ્યુ એસ કોસ સાથે જોડી દઉં. બાળકો અહીં તમને એક મરઘી દેખે છે, મરઘીને હેન કહેવાય, એચ એન હેન લખી દીધું. હવે એને ક્લક્સ સાથે ઉપર જોડી દો, સી એલ યુ સી કે એસ ક્લક્સ. બાળકો અહીં આપણો લેસન નંબર 6 પૂર્ણ થાય છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં લેસન નંબર 7 માં ફરીથી મળીશું. સી યુ નેક્સ્ટ ટાઈમ.